જો તમે અમદાવાદમાં રહો છો અને સસીનું ચવાણું નથી ખાધું તો તમે કશું નહીં ખાધું, કેમ કે સસીનું ચવાણાની સ્પેશિયાલિટી એ છે કે તે તમને ચવાણાની જોડે તમને પપૈયું ખાવા માટે આવે છે. અને આ પપૈયું અને એમના જે મસાલા ઉપરથી નાખે છે એ જે નાખીને ચવાણું બનાવે છે એ ચવાણું એટલું પ્રખ્યાત છે કે લોકો અહીંયા દૂર દૂરથી ખાવા આવે છે. અને સસીનું ચવાણું એ તો અહીંયા મિર્ઝાપુર વિસ્તારમાં એના નામથી ફેમસ છે. આ ચવાણું લીધું નાખ્યું, આ લીલા મરચા મસાલો તૈયાર કરીને આપે છે. અને એની સાથે તમને પાર્સલ પણ અહીંયા મળે છે, તો પાર્સલમાં પણ તમને પપૈયું અને એમનો જે પ્રખ્યાત મસાલો છે જે જાતે બનાવે છે એ પણ તમને અહીંયા મળશે. અને આમની જોડે જે ચવાણાની સાથે સાથે બીજી પણ ઘણી આઈટમો રાખે છે, જેમ કે ભાખરવડી છે, સેવ છે. અને આ સસીનું ચવાણું એ લકી હોટલની ગલીમાં સુઝુકીના શોરૂમની નીચે છે. અને આ સસીનું ચવાણું એ કેટલું ફેમસ છે આવો આપણે જાણીએ એમના કસ્ટમર જોડેથી. તમે આ પહેલી વાર ટેસ્ટ કર્યું અહીંયાનું ચવાણું? તમે પહેલી વાર ટેસ્ટ કર્યું તો કેવું લાગ્યું તમને? બસ અને વધારે શું ગમ્યું એમાં? ક્વોલિટી પપૈયું. અને તમે કેટલા વર્ષથી આવો છો? તમે 2-3 મહિનાથી કન્ટિન્યુ છે? એવું છે? સારા જવાબ છે. તમને એનું ક્યારે ખબર પડી આ સસીનું ચવાણું? કોલેજ હતી ફ્રેન્ડની, નેના ભાઈ તો અમદાવાદમાં જ રહીએ એટલે આ પહોંચી જવાનું.